एवरीवन, गुड मॉर्निंग, होप यू ऑल आर फाइन। आई एम कल्याणी त्रिवेदी, कंटिन्यूइंग द लेक्चर ऑफ FIBC कॉम फेम 1, दैट इज ऑफ इंग्लिश सब्जेक्ट। वी हैव स्टार्टेड द डिस्कशन ऑफ यूनिट 4। टेक्स्ट बुक स्टार्ट करी छे, मैं 3 यूनिट कम्प्लीट करिया अने चौथू यूनिट अप्लाई आ धीमे धीमे लईश, केम के यूनिट लांबू छे, मोटू छे, थोड़ू 3 यूनिट करता टफ छे। ओला ઈઝી હતા, આપણે વાંચીને જાતે સમજી શકીએ એવા હતા। લાસ્ટ લીફ હતું, નાઇટ ટ્રેન એટ ડેઓલી હતું, બીજું યુનિટ હતું એ નાઇટ ટ્રેન એટ ડેઓલી, રસ્કિન બોન્ડ, અને ત્રીજું હતું અ સ્નેક ઇન અ ગ્રાસ, આરકે નારાયણની સ્ટોરી। એ તમે જાતે વાંચીને પણ સમજી શકો, અને ઇઝી સ્ટોરી હતી, એમાં કંઈ બહુ ખાસ નહોતું। આ એક થોડીક ટફ, લાંબી અને ગૂંચવણ ભરી સ્ટોરી છે, તો આપણે એને ધીમે ધીમે થોડું થોડું રોજ 2-3 પન્ના સમજવાની કોશિશ કરીશું, કે આખી વાર્તા આપણને એ રીતે યાદ રહી જાય। હવે અમારા યુનિટ 5 અને ગ્રામરના 2 ટોપિક જ બાકી છે, વી હેવ મચ ટાઈમ, સો વી વિલ કન્ટિન્યુ। ધ ફ્લાય માખી, Written by Catherine Mansfield, Mushmap. New Zealand માં જન્મેલા, 1888 માં 1923 માં મૃત્યુ પામેલા મહાન લેખક મિસ્ટર વુડફિલ્ડ અને એમના ફ્રેન્ડ બોસ જે તરીકે ઓળખાય છે, બંને પોતાના લાઈફની વાત કરે છે, કે જે બંને પોતાના પ્રથમ વિશ્વયુદ્ધમાં દીકરાઓ ગુમાવ્યા છે, મૃત્યુ પામ્યા છે, બંનેના દીકરાઓ પ્રથમ વિશ્વયુદ્ધમાં મૃત્યુ પામ્યા છે। કઈ રીતે મિસ્ટર વુડફિલ્ડ ને પોતાને આઘાત લાગ્યો છે પોતાના રિટાયરમેન્ટ પછી, અને એ બોસને મળવા જાય છે એની ઓફિસે, કે એની વાઇફ અને એમની પુત્રી છે એમને મંડે સિવાય, નીકળવાના હતા અથવા તો એ ઘરે જ હોય, બની વાતચીત ચાલે છે। ટ્યુઝડે એમને સિટી વિઝિટ માટે મોકલે છે વુડફિલ્ડને, અને એક બોસ છે એમની, એક ચેમ ઓફિસ છે, ઓફિસમાં કામ કરે છે, બંને વાતો ચાલુ કરે છે, બંને મિત્રો। બોસને પોતાનું ફર્નિચર, પોતાની ઓફિસ બહુ ગમે છે, પ્રાઉડ છે એના પર, એમાં ફર્નિચર છે, કાર્પેટ નવું લગાવ્યું, ફર્નિચર કરાયું સરસ મજાનું, નવું ઓફિસનું આખું સરસ સજાવી દીધી, બુકકેસ છે, એક બુક માટેનો કબાટ છે સરસ મજાનો રાખેલો છે, ઇલેક્ટ્રિક હીટિંગ છે, ટેબલ સરસ મજાનું અલગ વણાંકવાળા પાયાવાળું સરસ બનાવેલું છે, બધી વાત કરે છે। અને પણ એના ફ્રેન્ડ એનું ધ્યાન એમાં એને કંઈ અસર નથી કરી, એટલા બધા વખાણ કરે છે, એટલી વાતો કરે છે, પણ તો એ વુડફિલ્ડનું અટેન્શન, એમનું ધ્યાન ત્યાં જતું જ નથી, એ તો એમનું કંઈક બીજે જ ધ્યાન છે। 6 વર્ષ થયા અને બંને પોતાના દીકરાઓ વિશ્વયુદ્ધમાં ગુમાવ્યા છે, 6 વર્ષથી બંને એકલા રહે છે, બિસ્કીની બોટલ કાઢે છે, એટલે હાલ ધ્રુજતા હોય છે, એટલે કહે છે કે હું કંઈક નવું લઈ આવ્યો છું, તું ટેસ્ટ કર, દવા છે, અત્યારે બહાર ઠંડી છે એટલે તું આ ગરમ જે છે એ ડ્રિંક લઈને જા, એવું કહે છે, મેડિસિન છે। ઇટ્સ અ વિસ્કી, એન્ટ ઇટ્સ, આ તો વિસ્કી છે, ડી યુ નોટ સાઈડ ધ પિયરિંગ અપ એટ ધ બોસ વન્ડરિંગલી, દે વોન્ટ લેટ મી ટચ એટ હોમ, એન્ડ હી લુક્ડ એઝ ધો હી વોઝ ગોઈંગ ટુ ક્રાય, જાણે રડવા ના હોય એમ, એવી રીતે એની સામે જોતા હતા, ઘર તો મને અડવા પણ નથી દેતા વિસ્કી, એન્ડ દેટ્સ
Well, we know a bit more than the ladies, cried the boss. Swooping across for two tumblers that stood on the table with the water bottle and pouring a generous finger into it. Drink it down. It will do you good. And don't put any water in with it. It's a swelling to temper with stuff like this. Ah, he who's toast off his, pulled out his handkerchief, hastily wiped his mustache and cooked an eye at old Woodsfield, who was rolling his insides. The old man swallowed, was silent a moment, and then said, "It's nothing," but it warmed him. It crept into his chill old brain, he remembered. It was it, he said, having himself out of his chair. I thought you would like to know. The girls were in Belgium last week having a look at poor Reggie's grave. Reggie na dikra naam hai, sahi likha tha ki main bhi girls ne joy thi Belgium ma last week ke jo hamara poor Reggie na dikra se jay nahi kabar par aavi. They happened to come across your boys. તારા દીકરાને પણ ઓળખતી હશે, મને એવું લાગે છે. એની પણ વાત કરી હતી, આર ક્વાઇટ નિયર ઇચ અધર. ઇટ સીમ્ડ ટુ લખતું કે તે લોકો એકબીજાને સારી રીતે ઓળખતા હોય. ઓડ વુલફિટ પોઝ્ડ, બટ ધ બોસ મેડ નો રિપ્લાય. એમણે વાત કરતા કરતા અડી ગયા કે કંઈ જવાબ આપે, પણ બોસે કંઈ રિપ્લાય ના આપ્યો. ઓનલી અ ક્યુઆર ઇન હિસ આઈ લીડ શોર્ટ દેટ હી હર્ડ. બસ એને સાંભળ્યું, એમ જાઉં જોતા હતા કે ઓકે હવે આગળ શું કહેશે, એની વાત શું હશે, જોતા હતા એની સામુ, પણ કંઈ જવાબ આપ્યો નહીં. ગર્લ્સ વેર ડિલાઇટેડ વિથ ધ વે ધ પ્લેસ કેપ્ટ, જે રીતે જે કબરની જગ્યા રાખવામાં આવેલી હતી, સરસ મજાની ગાર્ડનની જેમ સજાવીને, એ જોઈને ખુશ થઈ. જેમ એઝ ડીટ એઝ ગાર્ડન, જેમ ગાર્ડનના ફૂલો સજાવીને સરસ રાખવામાં આવે, એ જ રીતે કબર બંને દીકરાઓને સરસ સજાવીને ચોખ્ખી નીટ એન્ડ ક્લીન ગાર્ડનની જેમ રાખવામાં આવતી. પોઝ કેમ અગેઇન, ધેન ધ ઓલ્ડ મેન બ્રાઇટન્ડ વન્ડરફુલી. ડુ યુ નો વોટ ધ હોચર મેડ ધ ગર્લ્સ પે ફોર પોટ ઓફ જામ? હી પેક 10 ફ્રાન્સિસ. પોટ ઓફ જામ માટે એ લોકોને કેટલા રૂપિયા એ ગર્લ્સની કીધા ખબર? 10 ફ્રાન્સિસ. રોબરી આઈ કોલ ઇટ, લૂટેડ છે. ઇટ વોઝ અ લિટલ પોટ. So a girl should say is no bigger than a half crown, and she hadn't taken more than spoonful when they charged her 10 francs. Paisa na atyar ape rupiya hoy tya dollar hoy ki ya franc hoy, franc 10 francs, de kitla bada rupiya thata hai. Gertrude brought the pot away with her to teach them lesson. Quite right too, standing on our feelings. They think because we were over there having a look around, we are ready to pay anything. That's what it is. And he turned towards the door. એટલા બધા પૈસા થોડી નહીં, એવી વાતો કરતા હતા. અને પછી એ જતા રહ્યા ડોર તરફ. ફિટ રાઇટ ક્રાઇડ ધ બોસ. તો વોટ વોઝ ક્વાઇટ રાઇટ, હી હેડન્ટ લીસ્ટ આઈડિયા. હી કેમ રાઉન્ડ બાય હિઝ ડેસ્ક, ફોલો ધ સ્ટફિંગ ફૂટસ્ટેપ ટુ ધ ડોર, એન્ડ સો ધ ઓલ્ડ ફેલો આઉટ. વુડફિલ્ડ વોઝ ગોન. તો કીધું હશે, બરાબર હશે, સાચું હશે. ક્વાઇટ રાઇટ ક્રાઇડ ધ બોસ. શું બોલતા હતા એનો એને મિનિંગ પણ ખબર નહોતું, છતાં એ બોલતા હતા. ત્યાં તો એ ટેબલથી ઊભા થાય, ત્યાં તો વુડફિલ્ડ ઝડપથી ઊભા થઈને ફટાફટ પગલાં માંડીને દોરથી બહાર નીકળી ગયા. એની પાછળ ગયા, પણ વુડફિલ્ડ તો જતા રહ્યા હતા. For a long moment the boss stayed staring at nothing, while the grey head of his messenger watching him, talked him and out of his cubby hole like a dog that expect to be taken off for a run. Then I will see nobody for half an hour, Messi said the boss. Understand? Nobody at all. Very good, sir. Okay, sir? સમય સુધી એ સ્ટેરિંગ એટલે તાકી તાકીને જોવું, શું જોતા એ ખબર નથી. એમનામાં સ્તબ્ધ થઈ ગયા હતા. વાયર ધ ગ્રે હેડ ઓફિસ મેસેન્જર, ગ્રે હેર વાળો જે ઓફિસનો મેસેન્જર હતો,
चौदह तो drugged him into out of his cubby hall like a dog. કૂતરો કેમ બેઠું હોય રાહ જોઈને બોલાવે તો અંદર રહીએ એવી રીતે ઊભો તો જાણે હમણાં દોડાવશે બોલાવશે then I will see nobody for half an hour. મેસી હું કહે છે મને કોઈ અડધી કલાક સુધી મારા ઓફિસમાં જોતું નથી સેડ ધ બોસ અન્ડરસ્ટેન્ડ નોબડી એટ ઓલ તમ સાંભળી જોતું સાંભળ્યું કોઈ નહીં વેરી ગુડ સર ઓકે સર door shut. The firm heavy steps reached towards the bright carpet. The fat body plumped down in the spring chair. અને તે કહીને ડોર બંધ કરીને અંદર આવ્યો અને પોતાની ચેર પર બેઠા એન્ડ લીનિંગ ફોરવર્ડ ધ બોસ કવર્ડ હિઝ ફેસ વિથ હિઝ હેન્ડ્સ હી વોન્ટેડ હિન્ટેડ એન્ડ હી હેડ અરેન્જ ટુ વીપ હાથ મોઢા પર લીધા ફેસ પર રાખ્યા અને જાણે કે હમણાં રડશે એ પ્રકારની એમનું લુક હતો ઇટ હેવ અ ટેરિબલ શોક ટુ હિમ વેન ધ ઓડ વુલ્ફ ઇટ સ્ટ્રેંગ ધ રિમાર્ક અપોન હિમ અબાઉટ ધ બોયઝ ગ્રેવ એક એમને શોક લાગ્યો જ્યારે વુડફિલ્ડ ઓડ વુડફિલ્ડ એનો ફ્રેન્ડ આવીને એના છોકરાની કબર પર રિમાર્ક કરી ગયા ટીખડ કરી ગયા મીન્સ કે રિમાર્ક કરવું ઇટ વોઝ એક્ઝેક્ટલી એઝ ધો અર્થ હેડ ઓપન્ડ એન્ડ હી હેડ સીન ધ બોય લાઈંગ દેર વિથ વુડફિલ્ડ્સ ગર્લ્સ સ્ટેરિંગ ડાઉન એટ હિમ ફોર ઇટ વોઝ સ્ટ્રેન્જ અબુલ ધોઝ ફોર સિક્સ યર્સ હેડ પાસ્ડ અવે છ વર્ષ વીતી ગયા આ બધી ઘટના બની એને ધ બોસ નેવર થોટ ઓફ ધ બોય એક્સેપ્ટ એઝ લાઈંગ અનચાન્સ્ડ અનબ્લેમિશ્ડ ઇન ધીસ યુનિફોર્મ એસ્લીપ ફોર એવર માઇન્સ કે છે કે ક્યારેય બોસે વિચાર્યું પણ નથી કે એમનો જે છે પુત્ર દીકરો સરસ મજાના સોલ્જરના સૈનિકના ગણવેશમાં આ રીતે કાયમી માટે સુઈ જશે ઇન ધ પાસ્ટ ઇન ધ ફર્સ્ટ મંથ એન્ડ ઇવન યર્સ આફ્ટર ધ બોયઝ ડેથ હી હેડ ઓનલી ટુ સે ધોઝ વર્ડ્સ ટુ બી ઓવરકમ બાય સચ ગ્રીફ દેટ નથિંગ શોર્ટ ઓફ વાયલન્ટ ફિટ ઓફ વીપિંગ કુડ રિલીવ હિમ એ કંઈ પણ વાયલન્સ કરું હિંસા કરું કે રડું એ કંઈથી કંઈ આ જે મારું દુઃખ છે એના એમાં કંઈ ફેર પડવાનો નથી મારો પુત્ર પાછો આવી જવાનો નથી ટાઈમ હી હેડ ડિક્લેર્ડ ધેન હી હેડ ટોલ્ડ એવરીબડી કુડ મેક નો ડિફરન્સ સમયમાં પણ કંઈ ફેરફાર થઈ શકવાનો નથી એ કાંઈ બદલાવ નહીં લઈ આવી શકે અધર મેન પરહેપ્સ માઇટ રિકવર માઇટ લાઈવ ધેર લોસ ડાઉન બટ નોટ હી માણસો થોડા સમયમાં રિકવર થઈ જાય બધાના લોસ ભૂલી જાય પણ બોસ કંઈ ભૂલ્યા નથી હાઉ વોઝ ઇટ પોસિબલ હી બોય વોઝ ઓન હી સન પોતાનો એકનો એક દીકરો હતો એને કઈ રીતે ભૂલી જવું એવરી સિન્સ હિઝ બર્થ ધ બોસ હેડ વર્ક્ડ એટ બિલ્ડિંગ અપ હિઝ બિઝનેસ ફોર હિમ નાનપણથી જ જ્યારે જન્મ ત્યારથી આ બિઝનેસ એટલે ડેવલપ કરતું કે એ સંભાળે એના માટે આ બધું કરતા હતા ઇટ હેડ નો અધર મિનિંગ ઇફ ઇટ વોઝ નોટ ફોર ધ બોય એનો કાંઈ મિનિંગ નથી જોઈ પોતાના છોકરા માટે ન હોય લાઈફ ઇટ સેલ્ફ હેડ કમ ટુ હેવ નો અધર મિનિંગ બીજું એક લાઈફનો મિનિંગ જ નથી હાઉ ઓન અર્થ કુડ બી હી હેવ સ્લેવડ ડિનાઈડ હિમસેલ્ફ કેપ્ટ ગોઈંગ ઓલ ધ યર્સ વિધાઉટ ધ પ્રોમિસ ફોર એવર બિફોર હિમ ઓફ ધ બોય સ્ટેપિંગ ઇન ટુ હિઝ શૂ એન્ડ કેરિંગ ઓન વેર હી લેફ્ટ ઓફ કઈ રીતે આ પૃથ્વી પર ગુલામ બનીને કે જે રીતે જીવતા હતા કે મીન્સ જે કરવું એ મારા પુત્ર માટે કરું છું એમ આટલા વર્ષે એણે બધું બિઝનેસ સંભાળ્યો જે પ્રોમિસિસ કર્યા હતા એના માટે કે પોતાનો છોકરો પોતાનો ભવિષ્યમાં પોતાનો બિઝનેસ સંભાળે અને એ તો ક્યાં જતો રહ્યો મૂકીને એન્ડ ધેટ પ્રોમિસ હેડ બીન સો નિયર બીંગ ફુલફિલ્ડ The boy had been in the office learning the ropes for a year before the war. He promised fulfill thavanu jot. Wish puri thavani jati. A boy office ma avto pan to ane sikhto to. Jare
યુદ્ધ ની પહેલાંની વાત કરે છે. એવરી મોર્નિંગ દે હેડ સ્ટાર્ટેડ ઓફ ટુગેધર. હારે નીકળતા ઘરેથી દે હેડ કમ બેક ધ સેમ ટ્રેન. હારે આવતા એન્ડ વોટ કોંગ્રેચ્યુલેશન હી હેડ રિસીવડ એઝ ધ બોયઝ ફાધર. કઈ રીતે કામમાં નિપુણ હતો તો અને એના ફાધરની જેમ આગળ વધતો હતો. નો વંડર હી હેડ ટેકન ટુ ઇટ માર્વેલિયસલી. સરસ મજાનું એ સંભાળી દીધું બધું. એઝ ટુ હિઝ પોપ્યુલારિટી વિથ ધ સ્ટાફ, એવરી મેન ચેક ઓફ ધેમ ડાઉન ઓલ મેક ધી કુડન્ટ મેક ઇનફ ઓફ ધ બોય. સરસ મજાનું બધા એના સ્ટાફમાં બધા એને સારી રીતે ઓળખતા હતા. એન્ડ હી વોઝન્ટ ઇન ધ લીસ્ટ ફોલ્ટ. નો હી વોઝ જસ્ટ હિઝ બ્રાઇટ નેચરલ સેલ્ફ વિથ ધ રાઇટ વર્ડ ફોર એવરીબડી. વોટ ધેટ બોયઝ લુક એન્ડ હિઝ હેબિટ ઓફ સેઇંગ સિમ્પલી સ્પ્લેન્ડિડ. કેવો સરસ મજાનું કામ કરતો બધા હળીમળીને રહેતો અને એની જે આદત હતી હેબિટ ઓફ સેઇંગ બોલવાની સિમ્પલી સ્પ્લેન્ડિડ એ શબ્દ એ બોલતો બધું એ યાદ કરે છે. બટ ઓલ ધેટ વોઝ ઓવર એન્ડ ડન વિથ એઝ ધો ઇટ નેવર હેડ બીન. બધું પૂરું થઈ ગયું જાણે ક્યારે બન્યું જ નહોતું. ધ ડે હેડ કમ વેન મેસી હેડ હેન્ડેડ હિમ ધ ટેલિગ્રામ ધેટ વોટ ધ વર્લ્ડ પ્લેસ ક્રેશિંગ અબાઉટ હિઝ હેડ. ડીપલી રિગ્રેટ ટુ ઇન્ફોર્મ યુ. યાદ આવે છે કે જ્યારે એનો નોકર મીન્સ કે જે રાખેલો છે મેસેન્જર એ આવી અને ટેલિગ્રામ આપે છે અને એમાં લખેલું છે ડીપલી રિગ્રેટ ટુ ઇન્ફોર્મ યુ, તમને અમને કહેતા દુઃખ થાય છે કે તમારો પુત્ર યુદ્ધમાં મૃત્યુ પામ્યો છે. એન્ડ હી હેડ લેફ્ટ ધ ઓફિસ અ બ્રોકન મેન વિથ હિઝ લાઈફ. જાણે એની લાઈફ આખી બરબાદ થઈ ગઈ હોય એ રીતે એણે ટેલિગ્રામ વાંચીને ઓફિસ છોડી દીધું. ઓલ અબાઉટ ટુડેસ લેક્ચર. વી વિલ કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ ફોર લિસનિંગ. હેવ અ નાઇસ ડે.